ગુજરાત ભાજપા બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યકાળની બીજી પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી એસઓયુ નર્મદા ટેન્ટ સિટી 2 માં પ્રારંભ થયો હતો. પ્રદેશ કારોબારીમાં ભાગ લેવા ગુરુવારે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ અને સીએમ રૂપાણી કેવડિયા ખાતે પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની પ્રતિમાને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સદસ્યો પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સી આર પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતા. બેઠકમાં મંત્રીઓ અને તમામ પદાધિકારીઓને પોતાની ગાડીમાં નહીં, બસ કે ટ્રેનમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સિટી બનાવવાનો ધ્યેયના પગલે મંત્રીઓ અને આગેવાનોને ગાડીઓ નહીં લાવવા કહેવામાં આવ્યું હતું, જેને લઈ મોટાભાગના ટ્રેન કે બસમાં જ કેવડિયા પહોંચ્યા હતા. ભ્રષ્ટાચારી હદ તક બઢ ગયા હતા. લોગ યે કહેને લગે થે કે અબ કોંગ્રેસ કી હુકુમત મે યે ભ્રષ્ટાચાર સંસ્થાગત હો ગયા હૈ, ઇન્સ્ટિટ્યુશનલાઇઝ હો ગયા હૈ. યે લોગો કે દ્વારા કહા ગયા. और मैं याद दिलाना चाहता हूं, तत्कालीन प्रधानमंत्री राजीव गांधी जी ने एक बार निराशा व्यक्त करते हुए हताशा की स्थिति में कहा था, क्या करें, भ्रष्टाचार बहुत है, ऊपर से 100 पैसा भेजता हूं तो बामुश्किल 16 पैसा नीचे तक पहुंच पाता है. यह असमर्थता और यह लाचारी राजीव गांधी ने व्यक्त की थी. लेकिन बहनों भाइयों, हमको सचमुच गौरव की अनुभूति होनी चाहिए कि हमारे प्रधानमंत्री ने भ्रष्टाचार की चुनौती को स्वीकार किया और डायरेक्ट बेनिफिट सिस्टम के माध्यम से ऐसे हालात पैदा कर दिए कि 100 पैसा यदि दिल्ली से चलता है तो 100 का 100 पैसा ये नीचे पहुंचे आ रहे थे.